જય જીનેન્દ્ર, સાદર વંદન. સાથે આપણી સાથે ઉપસ્થિત ગુરુ મહારાજ સાહેબને પણ આપણે વંદન કરીએ છીએ. આપણે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર ગુરુદેવ જ્યારે આપણી સાથે પોતે આપણને આવીને જૈન ધર્મના વૈજ્ઞાનિક સત્યો વિશે વાત કરે છે, ત્યારે છેલ્લા કેટલાય વખતથી આપણે જ્યોતિષ વિશે, ખગોળ વિશે, એ જુદા જુદા વિષયો પર પ્રકાશ પાડ્યો છે. આજે પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય નંદીઘોષ શ્રી મહારાજ સાહેબ આપણને વાત કરવાના છે મંત્ર અને યંત્ર વિશે. મંત્ર અને યંત્ર એ આપણી ઘણી બધી વિધિઓ સાથે પણ જોડાયેલી એક આખી પ્રક્રિયા છે, અને સ્વાભાવિક રીતે અમારા મનમાં ગુરુદેવ અનેક મૂંઝવણો હોય, પ્રશ્નો હોય, કુતૂહલતા હોય. કારણ કે અમે લોકો ભાવનાત્મક રીતે અમારી પૂજાઓમાં અમે એ બધી વસ્તુઓ સાથે જોડાયેલા હોઈએ છીએ. બહેનો તો જયારે પૂજા કરતી, ખાસ કરીને પૂજા ભણાવતી હોય મહિલા મંડળની બહેનો, ત્યારે કેટલું બધું એ વિષય પર વિચારતા કરતી હોય છે, પણ એ ભક્તિમાં ત્યારે ભીંચાયેલી હોય છે. પણ તો આપના વ્યાખ્યાન દ્વારા અમને એક તર્કની દિશા પ્રાપ્ત થાય છે, અને તર્કના ઉજાસથી એની સ્થિરતા વધુ પ્રાપ્ત થતી હોય છે. તો હું ગુરુદેવને વિનંતી કરીશ કે મંત્ર અને યંત્ર પરનો આજે જે પહેલો ભાગ છે એના વિશ્લેષણ વિશેનો આપના વ્યાખ્યાનનો આરંભ કરીએ સાહેબજી. ખ્યાતા પંચમતિ સતાવધિમના કૈવલ્ય ભૂતાબ્ધો તન્મધ્યે સુતનંદનો ભવતા સંસ્થાપિતા સ્વેવદે અંગોપાંગયુતસ પુસ્તકગદાધ્યારોહ લબ્ધોદય સિદ્ધાંતાભિધ ભૂપતે ગણધરામાત્યસ્ય નામ નંદતા. શ્રુતજ્ઞાનની આ શ્લોકની અંદર સ્તુતિ કરવામાં આવી છે. હવે સ્તુતિ પછી એ શ્રુતજ્ઞાનની પરંપરા ગુરુ ભગવંતો થકી અમારા થકી આવી છે, અને શ્રુતજ્ઞાન દ્વારા જ આ જ્ઞાન પ્રાપ્ત થયું. આગમનું જ્ઞાન, આગમની સાથે વિજ્ઞાનનું જ્ઞાન પણ એ મહાપુરુષોના આશીર્વાદ. શાસન સમ્રાટ આચાર્ય નેમિ સરસ્વતી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય શ્રી નંદન સરસ્વતી મહારાજા તથા અમારા ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્ય શ્રી સુદેવ સરસ્વતી મહારાજા, આ બધા મહાપુરુષો પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ, અને જ્ઞાનની પ્રાપ્તિની સાથે સાથે એમના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે. તો આ આશીર્વાદ પૂર્વક જ આ જૈન દર્શન અને વિજ્ઞાન એ અંગેનું અધ્યયનની પરંપરા ચાલુ થઈ, અને એ અધ્યયનની પરંપરા હવે અવિરત ચાલતી રહી છે, અને બીજા સાધુ ભગવંતો, સાધુજી ભગવંતો આ અધ્યયન અને અધ્યાપનની પરંપરામાં જોડાવા લાગ્યા છે. શરૂઆતમાં જૈન દર્શન અને વિજ્ઞાન ઉપરના અધ્યયનની પરંપરામાં બહુ ઓછા સાધુ સાધુ ભગવંતો હતા, પણ ગુરુ ભગવંતના આશીર્વાદને કારણે એમાં પ્રગતિ ચાલુ છે, અને બીજા બધા સાધુ સાધુ ભગવંતો પણ આ ક્ષેત્રને જોડાતા રહ્યા છે. સૌથી મહત્વની વાત છે મંત્ર, યંત્ર અને જાપ, એનું વૈજ્ઞાનિક મહત્વ અને એનો આપણે ઉપયોગ. પૂર્વના વ્યાખ્યાનની અંદર આપણે જોયું એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોલોજી. એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોલોજી બંને એકબીજા સાથે જોડાયેલા છે. એમાં એસ્ટ્રોલોજીની અંદર બે વિભાગ આવે છે, એક ગણિત વિભાગ આવે છે, અને બીજો પ્રિડિક્શન એટલે ફળ કથનનો વિભાગ આવે છે. ફળ કથન એ આપણા માટે, સંસારી જીવો માટે બહુ મહત્વની વસ્તુ બને છે. એ ફળ કથન દ્વારા જ સૌથી મોટા ભાગના જે લોકો છે, કોઈ પણ મનુષ્ય હોય, એ મનુષ્યને પોતાનું ભવિષ્ય જાણવાની જિજ્ઞાસા હોય છે. આ જિજ્ઞાસા એ એસ્ટ્રોલોજી એટલે કે જ્યોતિષ શાસ્ત્ર દ્વારા પૂરી કરવામાં આવે છે, અને એ ફળ કથનમાં પહેલા બતાવ્યું તેમ જન્મ કુંડલી એ વ્યક્તિના જન્મ સમયે આકાશમાં રહેલા ગ્રહોની સ્થિતિ દર્શાવતો એક નકશો છે, અને એ સ્થિતિ અનુસાર, એ સ્થિતિ પ્રમાણે એને આ ભોગમાં પૂર્વ જન્મ કરેલા શુભ અશુભ કર્મ છે એનું ફળ મળે છે. એ ગ્રહો ઇન્ડિકેટર છે
સૂચક છે. ગ્રહો કશું કરતા નથી એવું જૈન દર્શન પણ માને છે અને પશ્ચિમના જ્યોતિષશાસ્ત્રીઓ પણ માને છે. તો આ રીતે ગ્રહો દ્વારા જે આપણા અશુભ કર્મના ઉદયની પરિસ્થિતિ આપણને જાણવા મળે તો એ પરિસ્થિતિમાં શું ધર્મ આરાધના કરવી જોઈએ અને એ ધર્મ આરાધના કરવા દ્વારા પૂર્વમાં બાંધેલા જે અશુભ કર્મ છે એ અશુભ કર્મ આપણા દૂર થઈ શકે. સામાન્ય રીતે ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે, કર્મને વાદ્ય કારસ્તે માફ લઈશું કદાચન. તું કર્મ કરતો જા, કાર્ય કરતો જા, ફળની અપેક્ષા રાખીશ ને એવું કહેવામાં આવે છે. બીજું એમ પણ કહેવામાં આવ્યું છે કે કરેલા જે કર્મ છે એ કર્મનું ફળ અવશ્ય મળતું જ રહે છે. કરેલા કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે, આવું સામાન્ય રીતે લોકોમાં પ્રસિદ્ધ છે. પરંતુ જૈન દર્શન આ વાતને સ્વીકારતું નથી. ઉપરછલી રીતે ઉપલક્ષ રીતે આ વાત સત્ય છે કે કરેલા કર્મનું ફળ ભોગવવું પડે છે, પણ બંધની અપેક્ષાએ કર્મ ચાર પ્રકારના બતાવવામાં આવે છે. સ્પૃષ્ટ કર્મ, બદ્ધ કર્મ, નિદત્ત કર્મ અને નિકાચિત કર્મ. આમાં પ્રથમના ત્રણ પ્રકારના કર્મ છે એ કર્મની તીવ્રતા ઓછી હોય છે અને એ કર્મ એકબીજા એ કર્મ આત્માની સાથે એ રીતે જોડાયેલા હોય છે, મળી ગયેલા હોય છે કે કર્મ સામાન્ય કે વિશેષ પ્રકારે ધર્મ આરાધના કરવા દ્વારા એ કર્મની નિદ્રા થઈ શકે છે. એટલે સ્પૃષ્ટ કર્મ માટેનું ઉદાહરણ આપવામાં આવ્યું છે શાસ્ત્રમાં. સ્પૃષ્ટ કર્મ એટલે સોય હોય, સોયનો જે ઢગલો હોય એ સોયના ઢગલા એમને પડ્યો હોય તો એમાંથી સોયનો ઉપયોગ કરવો હોય તો જલ્દીથી એમાંથી સોય લઈ અને એનો ઉપયોગ કરી શકાય છે. સ્પૃષ્ટ કર્મ આના પ્રકાર આના જેવો હોય છે, જે અજાણતા કોઈ પાપ કર્મ થઈ ગયું હોય આપણે જાન બહાર ને એના દ્વારા જે કર્મ આત્માને કર્મ લાગે છે એ કર્મ સ્પૃષ્ટ પ્રકારનું હોય છે. એટલે એવું જે કર્મ હોય એ કર્મ સામાન્ય રીતે ગુરુ ભગવાન સમક્ષ આપણને ખ્યાલમાં આવે ને ખ્યાલમાં આવ્યા પછી ગુરુ ભગવાન સમક્ષ એનું નિવેદન કરવામાં આવે કે સાહેબ ગુરુદેવ મારાથી આવું અજાણતા આવું પાપ થઈ ગયું છે મારા ખ્યાલ બહાર, તો આવો માત્ર સ્વીકાર કરવાથી પણ એ કર્મ આત્મામાંથી અલગ થઈ શકે છે, એની નિદ્રા થઈ શકે છે. જે સ્પૃષ્ટ કર્મ એ ભોગ્યા વગર પણ એની કર્મ નિદ્રા થઈ શકે છે. તેવી રીતે બદ્ધ કર્મ, બદ્ધ કર્મ સ્પૃષ્ટ કર્મ કરતા થોડુંક વધારે તીવ્રતા વાળું હોય છે, એમાં થોડોક વધારે રસ હોય છે અને એ રસ હોય છે એનું ઉદાહરણ તરીકે બતાવવામાં આવ્યું છે કે સોય છે એ સોયનું એક પડીકું વાળી દેવામાં આવે કાગળમાં ને પડીકું વાળી એના પર દોરો બાંધી દેવામાં આવે અને દોરો બાંધી કોઈ જગ્યાએ મૂક્યો હોય. હવે જ્યારે એ પડીકામાંથી સોયનો ઉપયોગ કરવાનો હોય ત્યારે એ પડીકાનો દોરો છૂટવો પડે, પડીકું ખોલવું પડે ને એ ખોલ્યા પછી એ સોય લઈ ને એનો ઉપયોગ કરી શકાય છે. તો આ રીતે બદ્ધ કર્મ છે એ બદ્ધ કર્મ કોઈ કારણે આપણાથી જાણી જોઈને તો નહીં પણ કોઈ કેવા સંજોગોના કારણે આપણાથી પાપ કર્મ થઈ ગયું હોય તો આવું અનિવાર્ય સંજોગોના કારણે તો આવું જે પાપ કર્મ છે એ પાપ કર્મ ગુરુ ભગવાન સમક્ષ પ્રાયશ્ચિત લેવાથી નિવેદન કરી એમની પાસેથી પ્રાયશ્ચિત લેવાથી સામાયિક પ્રતિકોણ વગેરે ધર્મ ક્રિયા કરવાથી પણ આત્માથી છૂટું પડી શકે છે, એટલે કર્મની નિદ્રા થઈ શકે છે. તો આ રીતે બદ્ધ કર્મ પણ આત્મામાંથી ભોગ્યા વગર પણ છૂટું પડી શકે છે, એની કર્મ નિદ્રા થઈ શકે છે. ત્રીજા પ્રકારનું કર્મ છે નિદત્ત છે. એ નિદત્ત જે કર્મ છે એ બદ્ધ પ્રકારના કર્મ કરતા એમાં તીવ્રતા વધુ છે અને એ કર્મ જે જાણી જોઈને કરવામાં આવે છે, પોતાની સમજપૂર્વક અશુભ કર્મ કરવામાં આવે, પાપ કર્મ કરવામાં આવે
ત્યારે જે કર્મ બંધ થાય છે એ કર્મ નિતત્વ પ્રકારનો હોય છે. આવા નિતત્વ પ્રકારના કર્મ તીવ્ર અધ્યવસાય ન હોવાના ન હોય, સામાન્ય પ્રકારનો અધ્યવસાય હોવાથી એની અંદર રસની તીવ્રતા નિકાચિત કર્મ કરતાં ઘણી ઓછી હોય છે. તો આવું નિતત્વ કર્મ છે એ ગુરુ ભગવાન સમક્ષ નિવેદન કર્યા પછી ગુરુ ભગવંતે આપેલું જે પ્રાયશ્ચિત છે, ઉપવાસ સાંભળી સ્વાધ્યાય વગેરે તપ અને જપ વગેરે કરવાથી એ નિદત્ત કર્મ દૂર થઈ શકે છે. તો આ રીતે પૂર્વભાવમાં કરેલા સૃષ્ટ, બદ્ધ અને નિદત્ત આ ત્રણ પ્રકારના જે કર્મો છે એ ત્રણ પ્રકારના કર્મો ભોગવ્યા વગર પણ આત્માથી અલગ થઈ શકે છે, એટલે કે એવા પ્રકારના કર્મોની નિદ્રા થઈ શકે છે. તો આ રીતે આ ત્રણ પ્રકારના કર્મો હોય અને એનું જો આ બધા જન્મકુંડલીમાં દ્રવથી સૂચન થતું હોય તો એવા પ્રકારના કર્મોને દૂર કરવા માટે શાસ્ત્રકાર ભગવંતોએ એટલે કે યાકીની મંત્ર ભગવાન હરિભૂત મહારાજ વગેરે મહાપુરુષોએ જે કોઈ મંત્ર જાપ વગેરે આપ્યા હોય દ્રવ સંબંધી એ કે નમસ્કાર મહામંત્ર જાપ એ બધો જાપ કરવાથી એ કર્મ દૂર થઈ શકે છે. એટલા માટે આ એસ્ટ્રોલોજીના વિષય પછી તરત એના જ અનુસંધાનમાં આ મંત્ર યંત્ર અને જાપનો વિષય લેવામાં આવ્યો છે. તો પૂર્વના વ્યાખ્યાની સાથે આ એનું અનુસંધાન છે ને એ અને નિકાચિત કર્મ હોય તો નિકાચિત કર્મ અવશ્ય ભોગવવું જ પડે છે. આમ છતાં પણ તપ જપ ક્રિયા અનુષ્ઠાન વગેરે કરવાથી એ જે નિકાચિત કર્મ છે, નિકાચિત કર્મનો જે રસ છે એની જે તીવ્રતા છે એ તીવ્રતા ઓછી થઈ શકે છે. તો આ પ્રમાણે મંત્ર અને યંત્ર અને જાપ વગેરે પૂર્વભૂના જે અશુભ કર્મ છે એ અશુભ કર્મનું નિવારણ કરવા માટે અથવા તો એની તીવ્રતા ઘટાડવા માટે ઉપયોગી બને છે. એટલા માટે અહીં મંત્ર યંત્ર અને એનું વૈજ્ઞાનિક મહત્વ તમને બતાવવામાં આવે છે. આ સ્લાઇડમાં આ બધા એક ફોટો આવવાનો બાકી છે. હા બરાબર, અહીં યંત્ર તમને બતાવવામાં આવ્યું છે. યંત્ર પહેલા તો સ્તુતિ સ્તોત્ર અને જાપ એ ત્રણ વસ્તુ બતાવી છે. મંત્ર અને યંત્ર એની ત્રણ પરંપરા ભારતની અંદર ચાલે છે. એક તો વૈદિક પરંપરા હિન્દુઇઝમની, બીજી બૌદ્ધ પરંપરા અને ત્રીજી જૈન પરંપરા. આમ ત્રણેય પરંપરાની અંદર મંત્ર અને યંત્ર આવેલા છે. જૈન પરંપરામાં 14 પૂર્વમાંથી 9મું જે પૂર્વ છે વિદ્યા પ્રવાહ નામનું જે પૂર્વ છે એ આખું એ મંત્ર અને યંત્રથી ભરપૂર હતું. આ રીતે જૈન પરંપરામાં પણ મંત્ર અને યંત્રનું વિશેષ મહત્વ બતાવેલું છે. તો આ અહીં યંત્ર તમને બતાવવામાં આવ્યું છે. એક છે સૂર્ય મંત્ર, એનો પથ બતાવવામાં આવ્યો છે. નીચે બીજું જે બતાવવામાં આવ્યું છે યંત્ર એ શ્રી યંત્ર છે. તો આ રીતે સૂર્યમંત્ર અને શ્રી યંત્ર બે યંત્ર અહીં પ્રતિક તરીકે તમને બતાવવામાં આવ્યા છે. એની સાથે અહીં ટેક્સ્ટ લખવામાં આવી છે કે એ યંત્ર ઇઝ અ ગ્રાફિક રિપ્રેઝન્ટેશન ઓફ ધ સાઉન્ડ ઓફ મંત્ર. યંત્ર એ શું છે? તો આપણે જે મંત્ર બોલીએ છીએ એ મંત્રનો જે ધ્વનિ છે એ ધ્વનિનું આકૃતિ સ્વરૂપ એટલે યંત્ર છે. દરેક યંત્રની સાથે મંત્ર જોડાયેલા હોય છે. તો આ રીતે યંત્ર અને મંત્ર એકબીજા સાથે કનેક્ટેડ છે. યંત્ર એ શરીર છે તો મંત્ર એનો આત્મા છે. તો આ રીતે અહીં મંત્ર અને યંત્ર એકબીજા સાથે જોડાયેલા છે. અને કદાચ કોઈ યંત્રની સાથે મંત્ર ન દર્શાવ્યો હોય તો વાંધો નથી, કારણ કે એ યંત્ર એ મંત્રનું આકૃતિ સ્વરૂપ છે એટલે બંને વસ્તુ એક જ છે. કદાચ યંત્રની અંદર શબ્દો ન લખ્યા હોય, મંત્ર ન લખ્યો હોય તો પણ એ મંત્રનું પ્રતિનિધિત્વ કરે છે. અને યંત્રો ઘણા બધા આવે છે એટલે કયું યંત્ર કયા મંત્રનું છે એ દર્શાવવા માટે એ યંત્રની અંદર મંત્ર પણ લખવામાં આવે છે. તો આ રીતે યંત્ર અને મંત્ર એકબીજા સાથે કનેક્ટ થાય છે. અહીં
આ બતાવવામાં આવ્યું છે, મંત્ર બતાવવામાં આવ્યો છે, ઓમ હ્રીમ નમો ભવો ગોયમસ્ત સિદ્ધસ્થ બુદ્ધસ્થ અખિન્નસ્થ માનસી લિધિ સંપન્નસ્થ વાસ કરી હ્રીમ શ્રીમ આને આને પૂરય પૂરય મમ ગૃહે વૃદ્ધિમ વૃદ્ધિમ સુખમ સંપત્તિમ કુલકુલ સ્વાહા. એ પ્રમાણે અહીં મંત્ર નીચે લખાવ્યો છે, એ ગૌતમ સ્વામી ભગવાનનો મંત્ર છે. તે ગૌતમ સ્વામીનો જે મંત્ર છે, એ મંત્રની સાથે એનું યંત્ર પણ આવે છે. એટલે દરેક મંત્રની સાથે યંત્ર અવશ્ય સંકળાયેલું હોય છે. પછી આપણને યંત્રની ખબર હોય કે ન હોય, ઇટ ડઝન્ટ મેટર. તો આ રીતે યંત્ર અને મંત્ર એ એકબીજા સાથે જોડાયેલા છે. અહીં જે યંત્ર તમે બતાવવામાં આવ્યું છે, એ જે હું મંત્ર પહેલા બોલી ગયો, એ મંત્ર સંબંધી આ ગૌતમ સાહેબ ભગવંતનું યંત્ર છે. ને આ ગૌતમ સાહેબ ભગવંતનું યંત્ર ની અંદર મૂળ મંત્ર એ વચ્ચે યંત્રની અંદર ચાર લાઈનની અંદર બતાવેલો છે. અને એ મંત્રની અંદર પણ કોઈ પણ મંત્ર હોય તો મંત્રની અંદર બે વિભાગ હોય છે. એક વિભાગ નમસ્કારનો હોય છે અને બીજો વિભાગ એનો ફલ કથન ફલ બતાવનારો હોય છે. અને આ બંને વસ્તુ ભેગી થાય તો જ મંત્ર સંપૂર્ણ બને છે. ખાલી નમસ્કાર હોય તો મંત્ર અધૂરો ગણાય છે, અને ખાલી ફળ બતાવ્યું તો કયા કોના નમસ્કારનું ફળ છે એ ખબર પડતી નથી. માટે કોઈ પણ અધિષ્ઠાયક દેવ દેવી તીર્થંકર પરમાત્મા કે ગૌતમ સ્વામી ભગવંત વગેરે જે પોતાના ઈષ્ટદેવ છે, ઈષ્ટદેવને નમસ્કાર કરવામાં આવે છે. અને એ નમસ્કાર કર્યા પછી એમાં એ નમસ્કારનું શું ફળ છે એ ફળ સ્વરૂપ એનો ઉત્તરાર્ધ છે. તો એ રીતે અહીં આ ગૌતમ સ્વામીનું જે યંત્ર છે, એ ગૌતમ સ્વામીના યંત્રની અંદર ઓમ હ્રીમ નમો ભગવો ગુરુ ગોયમસ્ત સિદ્ધસ્થ બુદ્ધસ્થ અખિનસ્થ માનસી લધિ સંપન્નસ્થ વાસ કરી હ્રીમ શ્રીમ, ત્યાં સુધીનો જે મંત્ર છે એ ગૌતમ સ્વામી ભગવંતને નમસ્કાર સ્વરૂપ છે. કે અખિન અક્ષિન માનસી લબ્ધિવાળા ગૌતમ સ્વામી ભગવંત છે, ગુરુ ભગવંત છે, એને નમસ્કાર થાવો, જે સિદ્ધ સ્વરૂપ છે. તો આ રીતે નમસ્કાર તો બતાવ્યો, પણ એ નમસ્કાર કર્યા પછી એનું ફળ શું, તો એ બતાવવામાં આવે છે આગળ. આનય આનય પૂરય પૂરય મમ ગૃહે વૃદ્ધિમ વૃદ્ધિમ સુખમ સંપત્તિમ કુરુ કુરુ સ્વાહા. તો આ રીતે ઉત્તરાર્ધની અંદર ગૌતમ સ્વામી ભગવંતને કરેલા નમસ્કારનું ફળ બતાવવામાં આવ્યું છે. ને એ રીતે આ જે ઉત્તરાર્ધ છે એ બહુ મહત્વની વસ્તુ છે. મંત્રનો જયારે જાપ કરવામાં આવે છે ત્યારે મંત્રનો ઉત્તરાર્ધ છે ને એ ઓટો સજેશનનું કામ કરે છે. એ ઉત્તરાર્ધ આપણા મનની અંદર પોઝિટિવ થિંકિંગ પ્રેરે છે, એ પોઝિટિવ થિંકિંગ ઉત્પન્ન કરે છે. ને આ રીતે એ મંત્રનું ફળ આપણને મળે છે એ પ્રમાણે ચિંતવતા ખરેખર એ ફળ આપણને પ્રાપ્ત થાય છે. તો આ રીતે મંત્રના બે વિભાગ, એક નમસ્કાર વિભાગ અને બીજો ફળ કથનનો વિભાગ, એ બંને વિભાગ મહત્વના છે. નમસ્કાર મહામંત્રમાં પણ તમે જોશો તો પહેલા પાંચ પદ છે એ હરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ આ પંચ પરમેશ્વરીના નમસ્કાર સ્વરૂપ છે. અને બાકીના જે ચાર પદો છે એ ચાર પદો એસો પંચર મુક્તારો સપ્વ ભાવ પનાસનો મંગલાનંદ સભ્ય સિંહ પદ્મ હવે મંગલમ. આ જે ચાર પદો છે એ ચાર પદો એ પંચ પરમેશ્વરીને કરેલા નમસ્કારનું જે ફળ છે એ ફળ બતાવનારા છે. એટલે નમસ્કાર મહામંત્રનો જાપ કરવાથી આ બધા સર્વ પ્રકારના પાપોનો નાશ થાય છે. પ્રનાશ એટલે પ્રકૃષ્ટ નાશ એટલે ઉત્કૃષ્ટ નાશ થાય છે. એક કર્મનો પાપનો નાશ થયા પછી એનું ફળ ભોગવવાનું રહેતું નથી. તો આ રીતે નમસ્કાર મહામંત્રમાં પણ પાંચ પદોમાં નમસ્કાર સ્વરૂપ વિભાગ છે અને બાકીના ચાર પદોમાં ફળ કથનનો વિભાગ છે. ને આ બંને ભેગા થાય ત્યારે એ નમસ્કાર મહામંત્ર સંપૂર્ણ બને છે. તમે જોશો તો અહીં યંત્ર બતાવવામાં આવે છે. આ યંત્રની અંદર આંકડા બતાવવામાં આવે છે. એટલે યંત્ર બે પ્રકારના આવે છે. શબ્દ સ્વરૂપ જે મંત્ર છે એ મંત્રનું પણ યંત્ર હોય છે,
અરે બીજા યંત્ર એવા આવે છે કે જ્યાં ફક્ત આંકડા હોય છે, અંક. તો અહીં તમે આ સ્લાઇડ ની અંદર તમે જોઈ શકશો કે કુલ 7 યંત્ર બતાવવામાં આવ્યા છે. અહીં 7 યંત્રની અંદર સૌથી પહેલું યંત્ર છે 8 1 6 3 5 7 4 9 2. આ રીતે આજે લાઈનની અંદર યંત્ર બતાવવામાં આવ્યું છે. આ યંત્રમાં રહેલા જે અંકો છે એ અંકોનું તમે સરવાળો કરશો તો આડા ઊભા ત્રાંસા એનો સરવાળો 15 થશે. અને એ 15 સરવાળો થાય છે એટલે આ જે યંત્ર છે એ યંત્રને 15 યંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો 8 1 6 3 5 7 4 9 2 પ્રકારનું જે યંત્ર છે એ યંત્ર બ્રાહ્મણ વર્ણ સંજ્ઞા આપવામાં આવી છે. કારણ કે આ જે યંત્ર છે યંત્ર બનાવવાની પણ એક અમુક પદ્ધતિ હોય છે. એ પદ્ધતિની અંદર મુખ્ય આંકડો છે વચ્ચે લખવામાં આવે છે અને એ પછી આજુબાજુના આંકડા લખવામાં આવે છે. તો આ રીતે એ યંત્ર બનાવવાની વિશિષ્ટ પદ્ધતિ હોય છે અને એને ગોઠવવાની પણ પદ્ધતિ હોય છે. તો રો બદલાય અથવા તો કોલમ બદલાય તો પણ એ યંત્રનો પ્રભાવ બદલાઈ જાય છે. તમે પહેલા યંત્રની અંદર પહેલી રો ની અંદર 8 1 6 જોયું, તો બીજું જે યંત્ર બતાવવામાં આવ્યું છે જબની તરફ એની અંદર 4 3 8 એ પ્રમાણે છે. આ પણ 15 યંત્ર છે કે 4 ને 3 7 ને 8 15 15 સરવાળો થાય છે એટલે આ પણ 15 યંત્ર છે. પણ પ્રથમના 15 યંત્ર કરતા આમાં આંકડાની ગોઠવણ જુદા પ્રકારની છે એટલે આ પ્રકારનું જે યંત્ર છે એ યંત્રને ક્ષત્રિય સંજ્ઞા આપવામાં આવી છે. એ પછી નીચે ડાબી તરફ ત્રીજું યંત્ર બતાવવામાં આવ્યું છે. એ ત્રીજું યંત્ર પણ 2 9 4 7 5 3 અને 6 1 8 ઉપરના યંત્રની અંદર 1 8 1 6 હતું ને નીચેના યંત્રની અંદર આખી કોલમ બદલાઈ ગઈ છે. 6 1 8 નીચે આવી ગઈ છે, રો બદલાઈ ગઈ છે. તો આ રીતે આ જે યંત્ર નવું બન્યું એ યંત્રને વૈશ્ય સંજ્ઞા આપવામાં આવી છે. એ પછીનું જે યંત્ર છે એ યંત્રને 6 7 2 પ્રથમ જે પંક્તિ છે એની અંદર 6 7 2 એ રીતના આંકડા લખવામાં આવ્યા છે ને આ 15 યંત્રને શુદ્ધ સંજ્ઞા આપવામાં આવી છે. તો આ રીતે કોલમ બદલાય કે રો બદલાય એને આંકડાની વ્યવસ્થા બદલાય તો પણ એ યંત્રનો પ્રભાવ બદલાઈ જાય છે. વળી સૌથી મહત્વની વાત છે કે આ જે પ્રકારના યંત્રો છે એ યંત્રનું જ્યારે આલેખન કરવાનું હોય ત્યારે વિશિષ્ટ મુહૂર્ત એટલે વિશિષ્ટ દિવસ અને વિશિષ્ટ સમય એ ગ્રહણ કરવાનો હોય છે. અને સામાન્ય રીતે આજે વિદ્યારંભે ગુરુ શ્રેષ્ઠ એવું કહેવામાં આવે છે એટલે મંત્ર વિજ્ઞાનની અંદર પણ મંત્રનું આલેખન કરવું હોય યંત્રનું આલેખન કરવું હોય તો એના માટે ગુરુવાર અને પુષ્ય નક્ષત્ર એ શ્રેષ્ઠ સમય બતાવ્યો છે. અને એ રીતે રવિવાર અને પુષ્ય નક્ષત્ર એ પણ યંત્ર બનાવવા માટે કે મંત્રના આલેખન કરવા માટે શ્રેષ્ઠ બતાવવામાં આવે છે. તો આ રીતે રવિવાર અને પુષ્ય નક્ષત્ર અને ગુરુવાર અને પુષ્ય નક્ષત્ર આ બે વાર પુષ્ય નક્ષત્ર હોય ને એ પુષ્ય નક્ષત્ર ચંદ્રનું હોય છે. સામાન્ય રીતે પુષ્ય નક્ષત્ર ચંદ્રનું આખા મહિનાની અંદર એક વખત આવે છે. તો એ પુષ્ય નક્ષત્ર આવે એ દિવસે રવિવાર હોય કે ગુરુવાર હોય તો એ મંત્ર વિદ્યા માટે મંત્ર કે વિદ્યારંભ માટે એ શ્રેષ્ઠ બને છે. તો આ રીતે મંત્ર અને યંત્ર એનો એસ્ટ્રોલોજી એટલે જ્યોતિષશાસ્ત્રની સાથે સંબંધ છે. આ 4 પ્રકારના યંત્ર તો બતાવ્યા, એની સાથે નીચે બીજું એક પણ યંત્ર બતાવવામાં આવ્યું છે 6 1 8 7 5 3 અને 2 9 4
આ પ્રમાણે જે યંત્ર બતાવવામાં આવ્યું છે એ યંત્રને સૂર્ય યંત્ર કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર ની અંદર સૂર્યને આત્માનો કારક બતાવવામાં આવ્યો છે. જેનો સૂર્ય પાવરફુલ હોય એનો આત્મા શક્તિશાળી હોય છે, પાવરફુલ હોય છે. તો આ રીતે આ જે યંત્ર છે એ યંત્રને સૂર્ય યંત્ર કહેવામાં આવે છે. એટલે કે જન્મ કુંડલીની અંદર સૂર્ય છઠ્ઠા આઠમા કે બારમા સ્થાનમાં હોય, આઠમા અથવા બારમા સ્થાનમાં હોય, અથવા તો સૂર્ય નીચ રાશિમાં હોય. જે મેષ રાશિમાં સૂર્ય ઊંચો હોય તો એની સામે તુલા રાશિમાં સૂર્ય નીચનો થાય, જે કે તુલા રાશિમાં સૂર્ય હોય અથવા તો સૂર્ય આઠમે કે બારમે હોય તો આવો સૂર્ય એ અશુભ કહેવાય છે. તો એની જે અશુભ અસરો છે એ અશુભ અસરો દૂર કરવા માટે આ પ્રકારનું જે સૂર્યનું જે યંત્ર છે એ સૂર્યનું યંત્ર વિશિષ્ટ દિવસે ગુરુવાર પુષ્ય નક્ષત્રમાં ભોજપત્ર કે કાગળ ઉપર કે તાંબા ઉપર કે એના પર ઉતરાવી અને એ જો આ ધારણ કરવામાં આવે તો સૂર્યની જે અશુભ અસરો છે એ અશુભ અસરો દૂર થઈ શકે છે. તો આ રીતે સૂર્યનું યંત્ર બતાવવામાં આવ્યું. એની પછી બીજું યંત્ર બતાવવામાં આવ્યું છે એ ચંદ્રનું યંત્ર બતાવવામાં આવ્યું છે. તમે બરાબર એને ધારી ધારી જોશો તો સૂર્યના યંત્ર જેવું જ આ ચંદ્રનું યંત્ર છે. ફક્ત સૂર્યના યંત્રની અંદર જે આંકડા લખવામાં આવ્યા છે એ દરેક આંકડાની અંદર એક એક ઉમેરી દેવામાં આવ્યો છે. છ ની જગ્યાએ સાત છે, એકની જગ્યાએ બે છે, આઠની જગ્યાએ નવ છે. તો આ રીતે ચંદ્રનું જે યંત્ર છે એ યંત્રમાં પહેલાના યંત્ર કરતા ત્રણ અંક વધારે છે, એટલે ત્રણની સંખ્યા વધે છે. એટલે સૂર્ય યંત્ર પંદર જેવો યંત્ર છે તો આ ચંદ્ર યંત્ર છે એ અઢાર જેવો યંત્ર થાય છે. અને એ ચંદ્રના યંત્રને જે આકાશની અંદર જે રહેલા ગ્રહોને એની જે સિક્વન્સ છે, અનુક્રમ છે, એ અનુક્રમ પ્રમાણે આ યંત્રની અંદર એક એક આંકડા ઉમેરવામાં આવે તો એની પછીના ગ્રહના યંત્ર બને છે. તો આ ચંદ્રનું યંત્ર બન્યું. ચંદ્રના યંત્રમાં એક એક આંકડો ઉમેરવામાં આવે એટલે મંગળનું યંત્ર બને. એની અંદર એક એક આંકડો ઉમેરવામાં આવે એટલે બુધનું યંત્ર બને. એની અંદર એક એક આંકડો ઉમેરવામાં આવે તો ગુરુનું યંત્ર બને. આ રીતે રાહુ અને કેતુ શુદ્ધ સહિત નવે ગ્રહોના યંત્રો બનાવવામાં આવે છે, બને છે. તો આ રીતે આ જે યંત્રો છે એ આંકડા પણ આપણા જે ભવિષ્ય છે એ ભવિષ્ય ઉપર અસર કરનારા છે. એક આખો અંકશાસ્ત્ર ન્યુમરોલોજીનો એક આખો આ વિષય છે. તો આ રીતે યંત્રની અંદર આંકડા પણ લખવામાં આવે છે. વર યંત્ર બનાવતી વખતે ભોજપત્ર ઉપર કે એના પર જ્યારે યંત્ર બનાવવામાં આવે ત્યારે એને અષ્ટગંધી લખવામાં આવે છે. હવે અષ્ટગંધી આંકડા લખતી વખતે ક્રમ કયો રાખવાનો? તો કે સૌથી નાનો આંકડો એ પહેલો લખવાનો, એની પછી એના કરતા મોટો આંકડો લખવાનો. એટલે પંદરું યંત્ર બ્રાહ્મણ વર્ણની સંજ્ઞાવાળું પંદરું યંત્ર છે તેમાં સૌથી પહેલા એક લખાય, પછી બે લખાય, પછી ત્રણ લખાય, પછી ચાર લખવામાં આવે, પછી પાંચ લખવામાં આવે, પછી છ લખવામાં આવે, સાત લખવામાં આવે, પછી આઠ લખવામાં આવે ને પછી નવ લખવામાં આવે. તો આ રીતે ચઢતા ક્રમે યંત્રની અંદર આંકડા લખવાના હોય છે. તો આ રીતે અંકશાસ્ત્ર સંબંધી પણ યંત્રો પ્રાચીન શાસ્ત્રમાં અને મંત્ર યંત્રના ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. હવે જાપ, ગ્રહોની અસર દૂર કરવા માટે મંત્ર જાપ કરવામાં આવે છે. તો જાપ કઈ રીતે કરવો એના પણ જાપના પ્રકાર બતાવવામાં આવે છે. ને એ જે પ્રકાર પ્રાચીન કાળના મહર્ષિઓએ જે પ્રકાર બતાવ્યા છે એ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. અહીં જાપનું મહત્વ બતાવતો ધર્મશંકર નામનો ગ્રંથ છે. એ ધર્મશંકર નામના ગ્રંથની અંદર બતાવવામાં આવ્યું છે, પૂજા કોટિ સમમ સ્તોત્રમ, સ્તોત્ર કોટિ સમો જપો, જપ કોટિ સમમ ધ્યાનમ, ધ્યાન કોટિ સમો લય. કોઈ પણ તીર્થંકર પરમાત્મા અથવા તો દેવ દેવી ની તમે એક કરોડ વખત
દ્રવ્ય પૂજા કરો. એના બરાબર ફક્ત એક વખત નો સ્તોત્ર બાજે છે, એક વખત ની સ્તુતિ છે. એક કરોડ વખત નો સ્તુતિ કરો એના બરાબર એક વખત નો જપ છે. એક કરોડ વખત નો જપ કરો એના બરાબર એક વખત નું ધ્યાન છે. અને એક કરોડ વખત ધ્યાન કરો એની બરાબર એક વખત નો લય છે. એમાં પૂજા થી માત્ર દ્રવ્ય પૂજા લેવાની છે. એ પૂજાની અંદર જો ભાવ ભજે તો એ ભાવ પૂજા થાય, ને ભાવ પૂજા એ સંપૂર્ણ મને કર્મનો ક્ષય પણ કરી શકે છે. દાખલા તરીકે તીર્થંકર પરમાત્માની આપણે રોજ પૂજા કરીએ, આપણા મનમાં કોઈ એવા શુભ ભાવ કે ઉત્કૃષ્ટ ભાવ ન હોય તો એ પૂજા દ્રવ્ય પૂજા કહેવાય છે. આવી જે દ્રવ્ય પૂજા થી એક કરોડ વખત થાય એના બરાબર એક વખત નો સ્ત્રોત ભાવ છે. બાકી પૂજા કરતા કરતા જો ઉત્કૃષ્ટ ભાવ આવી જાય, પરિણામ આવી જાય, તો એને કેવળ તેની પ્રાપ્તિ પણ થઈ શકે છે. દાખલા તરીકે આપણે ત્યાં કલ્પસૂત્રમાં નાગકેતુનું દ્રષ્ટાંત આવે છે. એ નાગકેતુનું જે દ્રષ્ટાંત છે એ દ્રષ્ટાંત એમ બતાવે છે કે તીર્થંકર પરમાત્માની પુષ્પ પૂજા કરતા કરતા પણ શુભ ભાવ આવી જાય, સર્પ દંશે છે ને દંખ દંશે છે, એનું ઝેર પણ ચડે છે, પણ છતાં જરા પણ વ્યાકુલતા આવતી નથી અને સમભાવને ધારણ કરે છે, એ સર્પ પ્રત્યે જરા પણ દ્વેષ બુદ્ધિ થતી નથી અને જે કઈ છે એને સમ્યક પ્રકારે સહન કરે છે, ને એ સહન કરવાથી ક્ષમતા ભાવપૂર્વક સહન કરવાથી એ પુષ્પ પૂજા કરતા કરતા પણ નાગકેતુને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે અહીં જે પૂજા કોટી સમન સ્તોત્રની જે વાત કરી છે એમાં માત્ર દ્રવ્ય પૂજા લેવાની છે. સ્તોત્ર કોટી સમો જપ, સ્તોત્ર કોટી એટલે પ્રભુની સ્તુતિ સ્તવન, એ એક કરોડ વખત કરો એના બરાબર ફક્ત એક વખત નો જપ છે, એટલે જાપ છે. એક કરોડ વખત નો જાપ કરો એના બરાબર ધ્યાન છે, ને ધ્યાન એક કરોડ વખત નું ધ્યાન કરો એના બરાબર લય છે. તો ધ્યાન અને લય એ બેમાં શું તફાવત? તો ધ્યાનની અંદર ધ્યાતા, ધ્યેય અને ધ્યાન ત્રણે એક જ રહે છે. જયારે લયની અંદર ધ્યાતા, ધ્યેય અને ધ્યાન ત્રણે એક જ બની જાય છે. એટલા માટે કલિકાલ સ્વરૂપે હેમચંદ્ર આચાર્ય યોગ શાસ્ત્રમાં કહ્યું છે કે યોગનું મહાત્મ્ય શું? તો ધ્યાતા ધ્યેયમ તથા ધ્યાનમ ત્રયમ એકાત્મતામ ગદમ ઇતિ તે યોગ મહાત્મ્યમ કથમ સદ્ધિયતામ કરે. યોગ નું મહાત્મ્ય એટલે કે ધ્યાનની અંદર જયારે જીવ આગળ વધે છે ત્યારે લય પ્રાપ્ત થાય છે, ને આ લયની અવસ્થાની અંદર ધ્યાતા, ધ્યેય અને ધ્યાન ત્રણે એકરૂપ બની જાય છે. તો આ રીતે સ્તોત્ર પાઠ, પૂજા, સ્તોત્ર, જપ, ધ્યાન અને લય ચારેનું વિશિષ્ટ મહત્વ બતાવવામાં આવ્યું છે. હવે અહીં જાપના પ્રકાર બતાવવામાં આવે છે. સામાન્ય રીતે મને મનુષ્યનામ કારણમ બંધ મોક્ષરો, આત્માને લાગેલા જે કર્મ છે એ કર્મ બંધનું કારણ અને કર્મ થી મુક્તિનું કારણ, આ બંનેમાં મન એ મોટામાં મોટું સાધન છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ મન જે સાધન છે ને એને આપણે બહુ મહત્વ આપતા નથી. ક્યારેક આપણે એમ પણ કે મેં તો ખાલી આવું વિચાર્યું હતું, હું કઈ બોલ્યો નથી ને મેં કઈ કર્યું નથી. આપણે મનથી જે પાપ થાય છે એ પાપને આપણે મહત્વ આપતા નથી. મોટાભાગે આપણે વચનથી કોઈનું ખરાબ બોલે છે અને વચનથી જે પાપ થાય એને મહત્વ આપે છે, અને ક્યારેક આપણે કાયાથી કરેલું હોય છે પાપ એને મહત્વ આપે છે. વ્યવહારમાં પણ કાયાથી પાપ ન કર્યું હોય તો એને કોઈ દંડ આપવામાં આવતો નથી. વાણી દ્વારા કોઈનું ખરાબ કર્યું હોય તો પણ કાયાથી કામ કર્યું હોય તો જ એને દંડ આપવામાં આવે છે. જ્યારે વાણીથી કઈ બોલ્યા હોય, ખરાબ કર્યું હોય, તો એને દંડ આપવામાં આવતો નથી. એની સાથે મનથી કઈ વિચાર્યું હોય તો પણ એને કોઈ દંડ આપવામાં નથી આવતો વ્યવહારની અંદર. પણ કર્મ નું ગણિત આખું જુદું છે. કાયાથી કરેલો જે પાપ છે એ પાપમાં સૌથી ઓછું
ઇમ્પોર્ટન્સ છે એનું, એની ગણના થાય છે. વચનથી કરેલી જે પાપ છે એ એના કરતા વધારે ખતરનાક કહેવાય છે, અને મનથી કરેલું જે પાપ છે એને એના કરતા પણ વધારે ખતરનાક કહેવામાં આવે છે. કુમારપાળ મહારાજા કુમારપાળ મહારાજા એમને એક નિયમ હતો કે કાયાથી કોઈ પાપ થઈ જાય તો એકાસ્તુ કરવું, વચનથી કોઈ પાપ થઈ જાય તો આંબેલ કરવું, અને મનમાં પણ કોઈનું અશુભ થાય ને પાપ થઈ જાય મનથી પણ તો ઉપવાસ કરવું. તો આ રીતે મનથી જે પાપ થાય છે એ સૌથી વધારેમાં વધારે ખતરનાક હોય છે. એટલા માટે જે કહેવામાં આવ્યું, મન એવો મનુષ્ય નામ કારણમ બંધ મોક્ષયો, એટલે મન સૌથી મહત્વનું સાધન છે, અને જાપની અંદર મનનું જ વિશેષ મહત્વ છે. એટલા માટે અહીં જાપના ત્રણ પ્રકાર બતાવ્યા છે, સશબ્દાન મૌન વાંસવત, મૌન જાન માન સશ્રેષ્ઠ, જાપ શ્લાઘ્ય પરપરહ. ધર્મ સંગ્રહની આ ગાથા છે, એની અંદર બતાવવામાં આવ્યું કે સશબ્દ એટલે કે ભાષ્ય જાપ, એ ભાષ્ય જાપ કરતા મૌન જાપ એટલે કે ઉપાંશુ જાપ એ વધારે શક્તિશાળી છે, અને ઉપાંશુ જાપ કરતા માનસ જાપ છે એ વધારે શક્તિશાળી છે. તો આ રીતે મંત્ર જાપ, એ મંત્ર જાપ ત્રણ પ્રકારે થાય છે, એમાં માનસ જાપ છે એ સૌથી વધુ શક્તિશાળી છે. ને હવે એ કઈ રીતે શક્તિશાળી છે આપણે જોઈએ વિજ્ઞાનની રીતે. ઈ ઇઝ ઇક્વલ ટુ એન એચ એફ, આ જે સૂત્ર છે ડી બ્રોગલી નામના વિજ્ઞાની આપેલું દ્રવ્યકણ તરંગ સંબંધી આ સૂત્ર છે. એ સૂત્રની અંદર બતાવવામાં આવ્યું ઈ એટલે કે શક્તિ ઉર્જા, એન એ ઇન્ટીજર છે એટલે પૂર્ણાંક છે, એચ એ પ્લેન્ક કોન્સ્ટન્ટ છે, અને એફ છે ફ્રીક્વન્સી. આમાં ફ્રિકવન્સી બહુ મહત્વની વસ્તુ છે. જેમ જેમ મંત્ર જાપની ફ્રિકવન્સી વધતી જાય, મંત્ર જાપમાં ફ્રિકવન્સી વધતી જાય, એમ એમ એ વધારે વધારે શક્તિશાળી બને છે. હવે મંત્ર જાપ જયારે કરીએ છીએ, આપણે ભાષ્ય જાપ કરીએ છીએ, ત્યારે એ ભાષ્ય જાપમાં ધ્વનિનો વેગ ફક્ત 330 મીટર પર સેકન્ડ હોય છે, અને એની કંપ સંખ્યા 20 થી લઈ અને 20,000 સુધીની હોય છે. તો આ રીતે ધ્વનિનો વેગ 330 મીટર પર સેકન્ડ હોય છે, વધારે નથી હોતો, અને એની ફ્રિકવન્સી 20 થી 20,000 હોય છે, એના વધારે હોતી નથી. 20,000 કરતા વધુ ફ્રિકવન્સી હોય તો એને અલ્ટ્રાસોનિક વેવ્સ કહેવામાં આવે છે, અને 20 કરતા ઓછી ફ્રિકવન્સી હોય તો એને ઇન્ફ્રાસોનિક વેવ્સ કહેવામાં આવે છે. તો આ રીતે ભાષ્ય જાપની અંદર 20 થી લઈને 20,000 સુધીની ફ્રિકવન્સી હોય છે. જ્યારે ઉપાંશુ જાપમાં વેગ તો ભાષ્ય જાપ જેટલો જ છે, 330 મીટર પર સેકન્ડનો જ વેગ હોય છે, પરંતુ ઉપાંશુ જાપની અંદર એની કંપ સંખ્યા હંમેશા 20,000 કરતા વધુ હોય છે. ઉપાંશુ જાપની અંદર જીભ અને હોઠ હલે ખરા, પણ એમાંથી ધ્વનિ પ્રગટ થાય નહીં, અને એ જે ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ પ્રગટ થાય, અને એ અશ્રાવ્ય ધ્વનિ છે એની ફ્રિકવન્સી હંમેશા 20,000 કરતા વધારે હોય છે. એટલા માટે ભાષ્ય જાપ કરતા ઉપાંશુ જાપ એ વધારે શક્તિશાળી હોય છે. હવે ત્રીજો જાપ આવે છે માનસ જાપની વાત કરી, તો માનસ જાપનો વેગ ઘણો બધો વધારે હોય છે, અને એની કંપ સંખ્યા પણ કલ્પનાતીત હોય છે, કારણ કે એમાં મન જોડાયેલું હોય છે. મનનો વેગ કેટલો, તો સામાન્ય રીતે ભગવતી સૂત્રની અંદર બતાવવામાં આવ્યું છે કે પુષ્કળ પરમાણુનો વેગ એક સમયની અંદર 14 રાજયોગના નીચેના છેડાથી લઈ ને 14 રાજયોગના છેક ઉપરના છેડા સુધી પુષ્કળ પરમાણુ પહોંચી જાય છે, એટલો વેગ છે. અને એક સમય એ કાળનો અવિભાજ્ય અંશ છે, અને સમય ઇઝ ધ મોસ્ટ માઇક્રો યુનિટ ઓફ ટાઈમ, કાળનું સૌથી સૂક્ષ્મતમ માપ છે એ સમય છે. સમય કરતા સૂક્ષ્મ કાળ છે નહીં, સમયના કોઈ દિવસ બે વિભાગ પણ થાય નહીં. તો આ રીતે સમય એ એકદમ સૂક્ષ્મ કાળ છે, ને આવા સૂક્ષ્મ કાળની અંદર પણ આ જે ભૂતગળ પરમાણુ છે એ ભૂતગળ પરમાણુ નીચેના છેડાથી લઈ
ને 14 લાકડા છે કુંભારના છેડા સુધી પહોંચી જાય છે. એવી રીતે આ મન પણ પૌદ્ગલિક છે, ને આ પૌદ્ગલિક એવું મન પણ ગરીકના છઠ્ઠા ભાગમાં, એટલે આપણે ગરીકના છઠ્ઠા ભાગમાં કહીએ છીએ, પણ આજની પરિભાષામાં, વિજ્ઞાનની પરિભાષામાં કેવું હોય તો ફ્રેક્શન ઓફ એ સેકન્ડ, અને જૈન દર્શનની પરિભાષામાં કેવું હોય તો ફક્ત એક જ સમયની અંદર મન નીચેના છેડાથી લઈ બ્રહ્માંડના ઉપરના છેડા સુધી પહોંચી જાય છે. આ રીતે મનની જે ગતિ છે ને, એ ગતિ અત્યંત તીવ્ર ગતિ છે, અને અત્યંત તીવ્ર ગતિ હોવાની સાથે એની જે ફ્રિકવન્સી છે, એ ફ્રિકવન્સી પણ કલ્પનાતીત હોય છે. એટલે માનસ જાપની અંદર સૌથી વધુ શક્તિ રહેલી હોય છે, કારણ કે માનસ જાપ ની અંદર મન જોડાવવું જોઈએ, અને માનસ જાપ એ ભાષ્ય જાપ કે ઉપાંશુ જાપ કરતા વધારે કષ્ટ સાધ્ય છે. અને માનસ જાપ જેને સિદ્ધ થાય એના માટે કોઈ પણ કાર્ય અશક્ય રહેતા નથી, અને કોઈ પણ સિદ્ધિ અશક્ય નથી, એને બધા જ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. પણ માનસ જાપ કષ્ટ સાધ્ય છે. મંત્ર વિજ્ઞાનમાં પણ પરંપરામાં આમનાયનું વિશિષ્ટ મહત્વ છે. આમનાય એટલે ગુરુ પાસેથી મળેલી વિધિ, અને યાદ રાખો હસ્તલિખિત તત્વો મંત્ર સંબંધી ઘણી હસ્તલિખિત તત્વો મળે છે, પણ એ હસ્તલિખિત તત્વોમાં બતાવેલી વિધિ પ્રમાણે કરવાથી કોઈ ફળ મળતું નથી એ મંત્ર કે યંત્રનું. હવે એ મંત્ર કે યંત્ર ની પરંપરામાં જે ગુરુ છે, જેને આ પરંપરાનો અનુભવ છે, અને એને પોતાના ગુરુ તરફથી વારસામાં આ બધી સિદ્ધિ મળેલી છે, એવા જે ગુરુ છે, એ ગુરુ જ જે વિધિ બતાવે એ વિધિ સંપૂર્ણ હોય છે. બાકી ગ્રંથોની અંદર હસ્તલિખિત પ્રથમમાં કે છાપેલા પુસ્તકોની અંદર જે વિધિ બતાવવામાં આવી હોય છે, એ વિધિમાં વચ્ચે કોઈ એક સ્ટેપ છે ને ગુપ્ત રાખેલું હોય છે, અને આ જે ગુપ્ત રાખેલું સ્ટેપ હોય છે એ સ્ટેપ ગુરુ યોગ્ય વ્યક્તિ હોય એને જ બતાવે છે. એમને વિધિ આખી લખી રાખી હોય પોતાની પ્રતની અંદર, પોથીની અંદર, પરંતુ એની અંદર એક વસ્તુ ગુપ્ત રાખી હોય અથવા તો સાંકેતિક રાખી હોય, કે એ જે શબ્દ છે શબ્દ સાંકેતિક શબ્દ હોય, અને એ શબ્દનો મંત્ર વિજ્ઞાનની દ્રષ્ટિએ એનો કયો અર્થ થાય છે એ માત્ર એ ગુરુને જ ખબર હોય. તો આવા એ સાંકેતિક શબ્દનું જ્ઞાન ન હોય, અથવા તો ગુરુ પરંપરાથી આમના મળ્યો ન હોય, તો એ મંત્ર નો જાપ કરવાથી કે મંત્ર ની સાધના કરવાથી આપણને એનું જે ઈચ્છિત ફળ હોય એ ઈચ્છિત ફળ પ્રાપ્ત થવાની સંભાવના, એટલે કે મંત્ર સિદ્ધિની સંભાવના બહુ ઓછી હોય છે. પરંપરાને ન જાણનાર આમાં ઘણી બધી ભૂલો કરે છે. આ સાથેનું યંત્ર જૈન પરંપરાનું લબ્ધિ યંત્ર છે. આ જે ફોટોગ્રાફ્સ અહીં આપવામાં આવ્યો છે એ ફોટોગ્રાફ્સ ઇંગ્લેન્ડથી પ્રકાશિત થયેલ થેમ્સ હડસન નામનો પબ્લિશર છે, એને યંત્ર નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. એ યંત્રના પુસ્તકની અંદર ઘણા બધા યંત્રો અને એનું મહત્વ બતાવવામાં આવ્યું છે. આખું એ પુસ્તક અંગ્રેજી ભાષામાં છે, પણ એ પુસ્તકની અંદર હિન્દુ પરંપરાના, વૈદિક પરંપરાના ઘણા બધા યંત્રો બતાવવામાં આવ્યા છે, ને એમાં એ ખાસ કરીને શ્રી યંત્રનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. તો આ પરંપરામાં એ જે યંત્ર નામનું પુસ્તક છે, એ યંત્ર નામ પુસ્તકની અંદર ફક્ત 2 યંત્ર જૈન પરંપરાના યંત્ર આપેલા છે. એમાંનું આ એક યંત્ર છે, એ લબ્ધિ યંત્ર છે, અને કોઈ વિશિષ્ટ પ્રયોજનથી કોઈ ખાસ વ્યક્તિ માટે આ પ્રકારનું યંત્ર બનાવવામાં આવ્યું છે, અને જેના માટે બનાવવામાં આવ્યું હોય એ વ્યક્તિનું નામ અહીં વચ્ચે લખવામાં આવે છે. આવી પ્રાચીન કાળની યંત્રની પરંપરા હતી કે ભોજપત્ર ઉપર કે આ વિશિષ્ટ દ્રવ્યથી યંત્ર બનાવવામાં આવે, લખવામાં આવે, ત્યારે જે વ્યક્તિ માટે બનાવવાનું હોય એ વ્યક્તિનું નામ એમાં વચ્ચે લખવામાં આવે છે, અને પછી એ વ્યક્તિ માટે એ વ્યક્તિના એ યંત્ર સમર્પણ કરવામાં આવે, અને એ વ્યક્તિ એ યંત્રને ધારણ કરે, ને એ જે ધારણ કરે એના પછી એના જે અશુભ કર્મ છે એ અશુભ કર્મ
આપોઆપ ધીરે ધીરે ઓછા થવા માંડે છે. તો આ જે લબ્ધિ યંત્ર છે એ લબ્ધિ યંત્ર કોઈ વ્યક્તિ માટે બનાવવામાં આવ્યું છે. આ યંત્રની અંદર વચ્ચે કલ્યાણદાસ એવું નામ લખવામાં આવ્યું છે. એટલે કલ્યાણદાસ નામની જે વ્યક્તિ છે એ વ્યક્તિને માટે આ યંત્ર બનાવવામાં આવ્યું છે. પણ જે આ પુસ્તકનો જે સંપાદક છે, લેખક છે, એ અજૈન છે અને ભારતનો છે, વૈદિક પરંપરાનો છે. એટલે મધુ ખન્ના એને આ યંત્રનું શું મહત્વ છે એની એને ખબર નથી, લબ્ધિ પદોનો ખ્યાલ નથી. અને ખ્યાલ નથી એટલે એમાં એને વચ્ચે જે નામ લખેલું છે કલ્યાણદાસ, તમે જોઈ શકશો કે એમાં વચ્ચે હરમ જેવું લખેલું છે અને એની વચ્ચે કલ્યાણ અને નીચે દા અને સ એ રીતે લખેલું છે. તો આ રીતે આ લબ્ધિ યંત્ર છે એ કલ્યાણદાસ નામની વ્યક્તિ માટે બનાવવામાં આવ્યું છે. અને આ જે નામ વ્યક્તિનું નામ છે, વ્યક્તિના નામને આ જે મધુ ખન્ના છે સંપાદક લેખક એને યંત્રનું નામ સમજી અને આ યંત્રને કલ્યાણ ચક્ર એવું નામ આપ્યું છે, જે યોગ્ય નથી. બીજી આ યંત્રની વિશેષતા એ છે કે સિદ્ધ ચક્ર ભગવાનના પૂજનની અંદર જે 48 લબ્ધિ પદો આવે છે એ 48 લબ્ધિ પદો આમાં લખવામાં આવે છે. ઓમ નમો જિનાનમ, ઓમ નમો ઓહિ જિનાનમ, ઓમ નમો પરમોહિ જિનાનમ, એ પ્રમાણે 28 જે અડતાલીસ જે લબ્ધિ પદો છે એ 48 લબ્ધિ પદો આમાં લખવામાં આવ્યા છે. અને વિશેષતા છે કે એ જે લબ્ધિ પદો લખવામાં આવ્યા છે એના અક્ષરો ઉલટા ક્રમે લખવામાં આવ્યા છે. સામાન્ય રીતે આપણે મંત્ર લખે કે ઓમ નમો જિનાનમ તો પહેલા ઓમ લખાય, પછી ન, પછી મો, પછી જી, ના, નમ એ રીતે લખાય છે. જ્યારે આની અંદર જે મંત્ર લખવામાં આવ્યા છે એની અંદર ઉલટા ક્રમે લખવામાં આવ્યા છે. પહેલા નમ, પછી ના, પછી જી, પછી મો, પછી ન, ને પછી ઓમ. તો આ રીતે ઉલટા ક્રમે આ યંત્ર અક્ષરો લખીને આ યંત્ર બનાવવામાં આવ્યું છે. આ યંત્રની વિશિષ્ટતા છે. સૌથી મહત્વની વાત છે નમસ્કાર મહામંત્રનો પ્રભાવ. એસ્ટ્રોલોજીના નવ ગ્રહો આવ્યા, એ નવ ગ્રહોની અશુભ અસરો છે એ દૂર કરવા માટે નમસ્કાર મહામંત્રનો જાપ કરવાનું કહેવામાં આવે છે. ને યાકીની મંત્રાસ્ત્રો ભગવાન હરિભદ્રસ્વામી મહારાજે ગ્રહશાંતિ સ્તોત્રની અંદર એમાં બતાવ્યું છે કે નમસ્કાર સ્તવમ ભક્ત્યા જપેત અસ્તોત્તરમ સદમ ભદ્રબાહુ રુવાચયમ પંચમ સ્તુતિ કેવલી. પાંચમા સ્તુતિ કેવલી શ્રી ભદ્રબાહુ સ્વામીએ આ ગ્રહશાંતિ સ્તોત્ર નવમા જે વિદ્યા પ્રવર્તનનો પૂર્વ છે એમાંથી ઉદ્ધૃત કર્યું છે. અને એ નમસ્કાર મહામંત્રનો જે 108 વાર જાપ કરે એને કોઈ પણ પ્રકારના ગ્રહોની પીડા થતી નથી. એટલે આ રીતે ગ્રહશાંતિ સ્તોત્રમાં જુદા જુદા ગ્રહની શાંતિ માટે જુદા જુદા તીર્થંકર પરમાત્માનો જાપ પણ કરવાનું બતાવ્યું છે. સૂર્ય માટે પદ્મપ્રભ સ્વામીનો જાપ છે, ચંદ્ર માટે ચંદ્રપ્રભ સ્વામીનો જાપ છે. અહીં એક ખાસ વિશેષ સ્પષ્ટતા કરવાની કે પદ્મપ્રભ સ્વામી જે પ્રભુજીનું નામ છે એ છઠ્ઠા પદ્મપ્રભ જે પ્રભુ નથી. ઘણા લોકો પદ્મપ્રભને બદલે પ્રભુ બોલે છે જે અશુદ્ધ છે. એટલે ચંદ્રપ્રભ સ્વામી છે, ચંદ્ર પ્રભુ નથી. તો એ ચંદ્રપ્રભ સ્વામી જે ચંદ્ર માટે ચંદ્રપ્રભ સ્વામી, મંગળ માટે વાસુપૂજ્ય સ્વામી, બુધ માટે વિમલનાથ વગેરે આઠ તીર્થંકરો બતાવ્યા છે. એ રીતે ગુરુના ગ્રહ માટે આદિનાથ વગેરે આઠ તીર્થંકરોના જાપ બતાવ્યા છે. અને શુક્ર માટે સુવિધિનાથ, શનિ માટે મનુષ્ય સ્વામી, રાહુ માટે નેમિનાથ અને કેતુ માટે શ્રી મલ્લિનાથ તથા પાર્શનાથ. આ પ્રમાણે 24 તીર્થંકર પરમાત્માના જાપની અંદર કોઈકને કોઈક ગ્રહના જે અશુભ અસર છે એને દૂર કરવાની શક્તિ રહેલી છે. અને નમસ્કાર મહામંત્રમાં પણ એ જ રીતે નવે પ્રકારના ગ્રહો ની અશુભ અસરો દૂર કરવા આની શક્તિ રહેલી છે. નેક્સ્ટ એ તમને બતાવવામાં આવે છે. ચંદ્ર અને શુક્ર માટે નમો અરિંદાનમ પદો જાપ કરો.
સૂર્ય અને મંગળ માટે નમો સિદ્ધાનંદ પદનો જાપ કરો, ગુરુ માટે નમો આયુર્વેદનમ પદનો જાપ કરો, બુદ્ધ માટે નમો વજ્રાયનમ પદનો જાપ કરો, અને શનિ રાહુ અને કેતુ માટે નમો દ્વય સપ્તસહસ્રનામનો જાપ કરો. તો આ રીતે પંચ પરમેશ્વરીનો જે જાપ છે એ પંચ પરમેશ્વરીના જાપની અંદર બધા જ ગ્રહો અશુભો અશુભ દૂર કરવાની તાકાત છે. હવે અહીં જે ચિત્ર બતાવવામાં આવ્યું છે એ ચિત્રની અંદર નમસ્કાર મહામંત્ર બતાવવામાં આવ્યો છે અને ઉપર લખવામાં આવ્યું છે 9 લાખ જપંતા નરક નિવારે પામે ભવનો પાર. 9 લાખ નવકાર નો આપણી જૈન પરંપરામાં બહુ વિશિષ્ટ મહત્વ બતાવવામાં આવ્યું છે. તો આ 9 લાખ નવકાર કઈ રીતે કરવા જોઈએ, કેમ ગણવા જોઈએ એની વાત પણ સાયન્ટિફિક છે ને એ તમને બતાવવામાં આવે છે. નેક્સ્ટ, અજાગર. 9 લાખ નકાર ગણવાથી આપણા અજાગૃત મનની અંદર નવકારના સંસ્કાર પડે છે ને એ નવકારના સંસ્કાર બીજા ભાવમાં પણ સાથે આવે છે. સામાન્ય રીતે આપણે જે કઈ વસ્તુ જોઈએ, જે કઈ વસ્તુ વાંચીએ, જે કઈ વસ્તુ અનુભવીએ આપણી પાંચે ઇન્દ્રિય દ્વારા, તો એ બધાની એક આપણા આત્માની અંદર આપણે અનકોન્શિયસ માઇન્ડની અંદર એની એક ઇમ્પ્રેશન એના સંસ્કાર બને છે. એ સંસ્કારને અંગ્રેજી ભાષામાં એનગ્રામ્સ કહેવામાં આવે છે. અને એ એનગ્રામ્સ એટલે અનકોન્શિયસ માઇન્ડમાં બદલેલા સંસ્કાર. ને યાદ રાખો, કોન્શિયસ માઇન્ડ કરતા અનકોન્શિયસ માઇન્ડમાં બદલેલા જે સંસ્કાર છે ને એ વધારે શક્તિશાળી છે. કઈ રીતે? તો ઘણી વાર એમ નથી કહેતા કે મારે આવું બોલવું નહોતું જોઈતું પણ બોલાઈ ગયું, મારે આવું કરવું નહોતું જોઈતું પણ થઈ ગયું. તો કે આ બોલાઈ ગયું કે થઈ ગયું તો એનો મતલબ શું? તો કે એનું કારણ એટલું છે કે પૂર્વ ભવનની અંદર એ પ્રકારનું આચરણ આપણે વારંવાર કરેલું છે અને એ વારંવાર કરેલું જે આચરણ છે એ આચરણના આપણા અનકોન્શિયસ માઇન્ડમાં બદલેલા સંસ્કાર છે. અને એ સંસ્કાર પૂરો હોવાથી આપણી પાસે આ જન્મમાં પણ એ સંસ્કાર આવે છે અને એ સંસ્કારના કારણે આપણાથી કોઈ પણ અકાર્ય આપણી ઈચ્છા ન હોય તો પણ પાપ થઈ જાય છે. તો આ રીતે અજાગ્રત મનમાં બદલેલા સંસ્કાર છે ને એ વધારે શક્તિશાળી હોય છે અને એ અજાગ્રત મનમાં બદલેલા સંસ્કાર બીજા ભાવમાં પણ સાથે આવે છે. હવે કઈ રીતે સાથે આવે છે? કારણ કે મન એટલે તો માઇન્ડ, આપણે સામાન્ય મન એટલે મગજ લઈએ, માઇન્ડ લઈએ, અને એ માઇન્ડ કે ભૌગોલિક મન એ તો આપણે જયારે મૃત્યુ થાય અને મૃત્યુ થાય આત્મા દેહ છોડી ને બીજા ભાવમાં જાય ત્યારે દેહની સાથે મગજ પણ ભસ્મીભૂત થઈ જાય છે અને મન પણ રહેતું નથી. જયારે આત્મા એકલો જ ભવાંતરની સાથે જાય છે તો આ ભાવમાં જે બદલેલા સંસ્કાર છે એ બીજા ભાવમાં આવે કઈ રીતે? તો કે એક આખો ટ્રાન્સફર કઈ રીતે થાય છે એની એક આખી પ્રક્રિયા છે. એની પ્રક્રિયા કઈ રીતે છે? તો આપણે સામાન્ય રીતે વાત કરીએ, ટેલિફોનની વાત કરીએ તો આપણે જે ટેલિફોનમાં વાત કરીએ કે ટેલિફોનમાં જે જોઈએ એ જે દ્રશ્ય છે અથવા તો જે અવાજ છે એ અવાજ ભાષા વર્ગના ભૂતગલો છે અને ભાષા વર્ગના ધ્વનિનો વેગ 330 મીટર પર સેકન્ડ છે. પણ જયારે આપણે ટેલિફોનમાં એ બોલીએ છીએ તે ભાષા વર્ગના ભૂતગલો છે એનું તેજસ વર્ગના એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં રૂપાંતર થાય છે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં રૂપાંતર થઈ અને અહીંથી સેટેલાઇટ ઉપર જાય છે અને સેટેલાઇટથી રિફ્લેક્ટ થઈ અને જે નંબર ઉપર આપણે ફોન કર્યો હોય એ ત્યાંનું જે ટાવર હોય એ ટાવર એને રિસીવ કરે અને ટાવરથી તેના મોબાઈલનો જે સાધન છે એ સાધન સુધી એ પહોંચે છે અને એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એટલે તેજસ વર્ગના અને તેજસ વર્ગના ને એ મોબાઈલનું જે સાધન છે ગ્રહણ કરે છે અને એ ગ્રહણ કરીને પાછું ભાષા વર્ગનામાં રૂપાંતર કરે છે અને ત્યાં એ વ્યક્તિ આપણો અવાજ સાંભળી શકે છે અને જેવો આપણે અહીંથી બોલાય એવો સાથે જ એની સાથે જ ત્યાં એની અવાજ સંભળાય છે. તો એવી રીતે આ ભાવમાં બદલેલા જે સંસ્કાર છે અનકોન્શિયસ માઇન્ડમાં સંસ્કાર બને અને અનકોન્શિયસ માઇન્ડમાં બદલેલા સંસ્કાર આપણું જે કાર્મન શરીર છે
એ કાલમન સદીને બધા સંસાર સંગ્રહિત થાય છે, અને જ્યારે જીવ એક ભાવ છોડીને બીજા ભાવમાં જાય છે ત્યારે ચૈતસ સદી અને કાલમન સદી બે સદી સાથે લઈને જાય છે. તો આ રીતે કાલમન સદીની અંદર આ બધા જે સંસ્કાર છે એ સંસ્કાર એક જાતનું સ્ટોર હાઉસ છે, એમાં એનો બધો સંગ્રહ થાય છે, અને એ સંગ્રહ બીજા ભાવમાં જ્યારે એને એવા પ્રકારના સંયોગો ઉત્પન્ન થાય ત્યારે એ સંસ્કાર જાગૃત થાય છે. તો આ રીતે ત્યાં એને મન માઇન્ડ મળે, મન મળે ત્યારે એ મનની કાર્મન સદીમાંથી મનમાં એ સંસ્કાર આવે છે, મનમાંથી મગજમાં એ સંસ્કાર આવે છે, અને પછી એનો વિચાર આવે છે. તો આ રીતે એનો સંસ્કાર આ ભાવમાંથી બીજા ભાવમાં પણ સાથે આવે છે. તો અજાગ્રત મનની અંદર નવકારના સંસ્કાર વધે અને તે બીજા ભાવમાં પણ સાથે આવે છે. નિયમ લીધા વગર 9 લાખ નવકાર પૂરા ન થાય તે પૂરા કરવા પછીનો ભાવ મનુષ્યનો મળે, અને જૈન કુલમાં જન્મ મળે, દેવગુરુ ધર્મ પર શ્રદ્ધા મળે. એટલે કે 9 લાખ નવકારનો જે નિયમ લે, નિયમ એક લે, અને એના ફાયદા 3 પ્રકારના થાય છે. સામાન્ય રીતે બજારમાં તમે કોઈ ચીજ વસ્તુ લેવા જાઓ તો પેલા માર્કેટની અંદર એકની સામે એક વસ્તુ ફ્રી આપે છે, એકની સામે 3 વસ્તુ ફ્રી આપતા નથી. અને બજારમાં આ વસ્તુ ફ્રી આપવામાં આવે છે એવું કહેવામાં આવે છે, બાકી હકીકતમાં તો જે વસ્તુ તમે ગ્રહણ કરો છો, ખરીદો છો, એ ખરીદેલી વસ્તુની અંદર જ એની કિંમતનો સમાવેશ થઈ જાય છે. એટલે કોઈ કશું આપણને ફ્રીમાં આપતું નથી. પણ આપણી પરંપરાની અંદર જૈન દર્શનની અંદર તો આ નમસ્કાર મંત્રનો તમે એક જ નિયમ લો કે આ ભાવની અંદર આ નમસ્કાર મહામંત્ર 9 લાખ નવકાર ગણવા, અને એ 9 લાખ નવકાર ગણવાનો નિયમ લે, અને કદાચ કોઈક સંજોગોમાં 9 લાખ નવકાર પૂરા ન થાય તો પણ એને 9 લાખ નવકાર ગણવાનું પુણ્ય મળે છે. એટલું જ નહીં પણ 9 લાખ નવકારના સંસ્કાર આપણા અનકોન્શિયસ માઇન્ડમાં બદલેલા હોય તો આવતા ભાવની અંદર આપણને નમસ્કાર મહામંત્ર 9 લાખ નવકાર પૂરા કરવા માટે ચાન્સ મળે છે. એ ચાન્સ ક્યારે મળે કે આવતો ભાવ મનુષ્યનો મળે તો, અને મનુષ્યમાં પાછો જૈન કુલમાં જન્મ મળે તો, અને જૈન કુલમાં પાછો દેવગુરુ ધર્મ પર શ્રદ્ધા મળે તો. તો આ રીતે નિયમ એક લેવામાં આવે અને એને લીધે આપણને 3 પ્રકારના 3 ફાયદા પ્રાપ્ત થાય છે. તો આ રીતે 9 લાખ નવકારનો નિયમ અવશ્ય લેવો જોઈએ. એમાં સૌથી મહત્વની વાત છે કે 9 લાખ નવકારના નિયમને અમે LIC ની પોલિસી સાથે સરખાવીએ છીએ. એટલે LIC ની પોલિસીમાં સામાન્ય રીતે તમારી ઉંમર હોય એ ઉંમર પ્રમાણે પેલો એજન્ટ વીમો ઉતારે. 45 વર્ષની ઉંમર હોય તો ત્યાં સુધીમાં તમે ઉંમર ત્યાં વીમો ઉતરાવો તો એને સ્લેબ આખો અલગ હોય. પછી 60 વર્ષની ઉંમર સુધીમાં 45-60 વર્ષની ઉંમરમાં તમે વીમો ઉતરાવો તો એને આખું ગણિત અલગ હોય. 60 વર્ષની ઉંમર પછી કદાચ કોઈ LIC વાળો વીમો ઉતારે પણ નહીં. તો આ રીતે અમે 9 લાખ નવકારના નિયમ 45 વર્ષની ઉંમર હોય ત્યાં સુધીની જે વ્યક્તિ હોય, ત્યાં સુધીની જે વ્યક્તિ હોય એને રોજની એક માલા ગણવાની, 45-60 વર્ષની ઉંમરની વ્યક્તિ હોય એને રોજની 2 માલા ગણવાની, 60-65 વર્ષની ઉંમર હોય ત્યાં સુધી એને એને 3 માલા ગણવાની, અને 65-70 વર્ષની હોય એને 4 માલા રોજની ગણવાની, અને 70 ઉપરની હોય એને રોજની 5 માલા ગણવાની. જે 1 માલા ગણે એને 25 વર્ષે 9 લાખ નવકાર પૂરા થાય, જે 2 માલા ગણે છે એને 12 વર્ષે 9 લાખ નવકાર પૂરા થાય, જે 3 માલા ગણે છે એને 8 વર્ષે 9 લાખ નવકાર પૂરા થાય. તો આ રીતે 9 લાખ નવકારનો નિયમ એ આપણા માટે મોક્ષનું સાધન બની શકે એમ છે. સૌથી મહત્વની વાત છે મંત્રનો જે ધ્વનિ છે એનું યંત્રમાં રૂપાંતર. આપણે પહેલી સ્લાઇડ ની અંદર જોયું કે સાઉન્ડ યંત્ર ઇઝ અ ગ્રાફિક રિપ્રેઝન્ટેશન ઓફ ધ સાઉન્ડ ઓફ મંત્ર. મંત્રના ધ્વનિનું ગ્રાફિક જે આકૃતિમાં રૂપાંતર એ આ યંત્ર છે. તો આ એની પ્રેક્ટિકલી તમને એમ બતાવવામાં આવ્યું છે કે આ જે યંત્ર જે બતાવવામાં આવ્યું છે સ્ત્રી યંત્ર છે, અને એ સ્ત્રી યંત્ર કોઈ ધાતુ પર કે કાગળ ઉપર દોરેલું નથી, પરંતુ
ઓસિલોસ્કોપ જેવું ટોનોસ્કોપ નામનું યંત્ર આવે ને ટોનોસ્કોપ જેવા યંત્ર નો જે માઇક છે એ માઇક ની અંદર શ્રી સુક્ત બોલવામાં આવ્યું અને શ્રી સુક્ત નો જે ધ્વનિ છે એ ધ્વનિ નો આકૃતિમાં રૂપાંતર થયેલો બતાવવામાં આવ્યું છે. અને આ આખું રોનાલ્ડ નામેદ નામના જે સાયન્ટિસ્ટ છે વિજ્ઞાની છે એને આ પ્રયોગ કરેલ છે અને બ્રિટનથી આ પુસ્તક પબ્લિશ થયેલું છે યંત્ર અને પુસ્તક એની અંદર આ ચિત્ર આપવામાં આવ્યું છે. તો આ રીતે મંત્રનો ધ્વનિ છે એ ધ્વનિનું યંત્રમાં રૂપાંતર થાય છે એટલે કે મંત્ર અને યંત્ર એ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. મંત્ર ના જે અક્ષરો હોય છે એ અક્ષરોમાં પણ શક્તિ રહેલી હોય છે. જે રીતે મંત્ર ધ્વનિ વિશેષ શક્તિ હોય છે એ રીતે મંત્ર લખેલા અક્ષરોમાં પણ વિશિષ્ટ શક્તિ હોય છે. અને અત્યારના લેસર એન્ટેના જેવા જે સાધનો છે એ સાધનો દ્વારા એનું પરીક્ષણ થઈ શકે છે. અને આના જે પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલ હવે પછી બતાવવામાં આવશે. અત્યારે આપણે આ સેશનની અંદર થિયરીની વાત જોઈ અને આ થિયરી સંબંધિત જે કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો કરી શકે છે. અને છેલ્લી વાત બતાવી દઉં કે કોઈ પણ વસ્તુમાં પોઝિટિવ શક્તિ છે કે નેગેટિવ શક્તિ છે એની પરીક્ષા કરી શકાય છે. અને એ જ મશીન દ્વારા વિવિધ પ્રકારના યંત્ર અને મંત્રની શક્તિ પણ જાણી શકાય છે. સૌથી મહત્વની વાત એ છે કે મંત્ર માટે દેવનાગરી લિપિ કે બ્રાહ્મી લિપિ એટલે કે સંસ્કૃત પ્રાકૃત ભાષા એ શ્રેષ્ઠ લિપિ છે. તો આ રીતે મંત્ર મોટા ભાગે સંસ્કૃત પ્રાકૃત અને અર્ધવાગ્ધી ભાષામાં જ આવેલા હોય છે દેવનાગરી લિપિમાં. તો અને ક્યારેક બ્રાહ્મી લિપિમાં પણ આવા પ્રકારના મંત્રો આવે છે. તો એ લિપિ એ આ મંત્ર સાધના માટેનું એક બહુ મહત્વનું સાધન છે અને એની અંદર વિશિષ્ટ પ્રકારની શક્તિ રહેલી હોય છે. હવે સરસ્વતી દેવીનું આવે છે પછી આપણે વાત કરશું. તો બહુ સરસ રીતે આજે સાહેબજી આપણને મંત્ર અને યંત્રની જે શક્તિ છે અને એની જે આખું ડિટેલ કઈ રીતે થયું એની વાત કરી. તો શરૂઆતમાં સાહેબજી આપણને સમજાયું કે જે યંત્ર છે એ ખરેખર તો જે મંત્ર ધ્વનિ જે છે આપણે મોઢામાંથી જે પણ અવાજ બહાર નીકળે છે એ અવાજનું એક રૂપ છે, ધ્વનિ છે. તો એ ધ્વનિનું જે આકારિત રૂપ છે એ યંત્ર છે અને એ રીતે આ યંત્ર અને મંત્ર એકબીજા સાથે જોડાયેલા છે. અને એની વાત કરતા કરતા પછી સાહેબજી આપણને પદરિયા યંત્ર જેને બ્રાહ્મણ વર્ણ સંજ્ઞા આપવામાં આવી છે એને કયા રીતે બોક્સ આપણને કોષ્ટક દેખાડ્યું નવ બોક્સનું અને એમાં પછી એમને પદરિયા યંત્ર જેને બ્રાહ્મણ વર્ણની સંજ્ઞા છે પછી એમને વૈશ્ય સંજ્ઞા શુદ્ર સંજ્ઞા એ બધાની વાત કરતા કરતા ધીરે ધીરે સાહેબજી આપણને સૂર્ય યંત્ર ચંદ્ર યંત્ર અને મંગળ યંત્ર આ ત્રણેય યંત્રની આપણી સાથે વાત કરી. મૂળ રૂપે સાહેબજી આપણને ત્યાં આખી એક આંકડા જે કઈ રીતે વસ્તુ વૈજ્ઞાનિક રીતે ગાણિતિક રીતે જોડાયેલી છે એમનો પણ સમજાવવાનો સાહેબજી આપણને પ્રયત્ન કર્યો. ત્યાર પછી સાહેબજી આપણને જાપ ના પ્રકાર વિશે વાત કરતા હતા ત્યારે સાહેબજી આપણને ભાષ્ય જાપ ઉપાંશુ જાપ અને માનસ જાપ આ ત્રણ જાપનું મહત્વ સમજાયું અને આ જાપની વાત કરતા સાહેબજીએ ત્યારે પણ કહ્યું હતું કે માનસ જાપ જે છે એ સૌથી વધારે પાવરફુલ છે અને એની અસર લાંબી થતી હોય છે. આ વાત કર્યા બાદ સાહેબજી આપણને જાપ જે થતા હોય છે એ એક્ઝેક્ટલી શું છે તો એ સાહેબજી આપણને એમ કહે છે કે એ ઈ ઇઝ ઇક્વલ ટુ એન એચ એફ છે અને ઈ નો અર્થ થાય છે યાદ શક્તિ અને એ યાદ શક્તિને તમે શક્તિ ઉર્જા શક્તિ છે અને એન જે છે તે 1 2 3 એટલે કે પૂર્ણાંક છે અને એ પ્લાક નો અચળાંક છે અને એફ જે છે તે કંપ સંખ્યા છે એની ફ્રિક્વન્સી છે. તો એ ત્યારબાદ સાહેબજી આપ જે આખું સંજ્ઞા છે એને ભાષ્ય જાપમાં કેટલી એની કંપ સંખ્યા હોય છે ત્યાર પછી ઉર્પાંશુ જાપમાં એનો કેટલો વેગ હોય છે અને માનસ જાપમાં એનો વેગ વધારે હોય છે અને કંપ સંખ્યા પણ કલ્પાતીત હોય છે એની વાત આપણને આખી સમજાવી. આ વાત કરતા કરતા સાહેબજી જે આપણને મૂળ રૂપે સમજાવતા માંગતા હતા
આપણે જે ઉચ્ચારણ મનમાં કરીએ છીએ એનાથી જે એક આખું ફ્રિકવન્સી પેદા થાય છે અને એની જે અસર થાય છે એ ઘણી મહત્વની વસ્તુ છે. એટલે એમ કહે છે સાહેબજી કે જો આપણે પરંપરા જાણતા હોઈએ તો આપણે એની સાથે જોડાણ સાધી શકીએ છીએ, જો આપણે પરંપરા ન જાણતા હોઈએ તો ઘણી બધી ભૂલો પણ કરી શકીએ છીએ. અને યંત્ર જે જૈન પરંપરાનું છે તે 48 લગ્નનું એક ચિત્ર હતું, એ પણ સાહેબજી આપણને સ્ક્રીન ઉપર દેખાડ્યું હતું. અને ખાસ એ કોઈ વિશિષ્ટ પ્રયોજનથી આ પ્રકારનું યંત્ર બનાવવામાં આવે છે અને વચ્ચે એ જેના માટે બનાવવામાં આવ્યું હોય એનું નામ પણ લખવામાં આવે છે. અને ત્યાર પછી સાહેબજી આપણને એક કલ્યાણ દાસ નામનું એક જે નામ વચ્ચે લખેલું હતું એ યંત્ર પણ દેખાડ્યું અને જેનું નામ આપવામાં આવ્યું છે કલ્યાણ ચક્ર. અને એમાં પછી મંત્રો કેવી રીતે ઉલટા ક્રમે લખાયેલા છે એની વાત થોડી ઘણી કરી. ત્યાર પછી જે સૌથી વધારે આપણે જીવનમાં દિવસ રાત જે નમસ્કાર મહામંત્ર વાત આપણે કરતા હોઈએ છીએ તો આપણા મનમાં જેનું રટણ ચાલતું હોય છે એ નમસ્કાર મહામંત્રનો પ્રભાવ કેટલો મહત્વનો છે અને જીવનમાં 9 લાખ વાર એ ગણના થવી જોઈએ અને આખી સાહેબજી અને LIC ની પોલિસી સાથે પણ આપણને જોડી આપ્યું. અને નમસ્કાર મહામંત્રમાં ચંદ્ર અને શુક્ર એટલે કે નમો હરિહંતાણમ, સૂર્ય અને મંગળ માટે નમો સિદ્ધાણમ, ગુરુ માટે નમો આયરિયાણમ, બુધ માટે નમો વજ્જાયાણમ અને શનિ રાહુ અને કેતુ માટે નમો લોવે સવ સામણમ. એવી રીતે સાહેબજી આપણને એક રસ્તો પણ દેખાડ્યો કે કારણ કે મનુષ્ય માત્ર હંમેશા કોઈ જો લોભનો ઈચ્છા રાખતા હોય તો આ આપણે ગ્રહો માટે આ જાપ કરવો જોઈએ અને એ રીતે આપણે જાપને વધારવો જોઈએ. એક સરસ વાત સાહેબજી આપણને કરી કે આપણે જે પણ મંત્રોચ્ચાર કરીએ છીએ એનું આપણે સબ અનકોન્શિયસ માઇન્ડ ઉપર એક વિશેષ અસર થાય છે અને એ અનકોન્શિયસ માઇન્ડ પર જે અસર થાય છે એનું આપણને આગળ જતા જે વિશિષ્ટ ફળ મળે છે એની વાત સાહેબજીએ કરી. ત્યાર પછી એમને ટોનોસ્કોપ કે કઈ રીતે ધ્વનિથી એ મશીનમાં ટોનોસ્કોપ નામના મશીનમાંથી પસાર થાય અને એ આકૃતિમાં કઈ રીતે રૂપાંતર થાય એની ખૂબ જ આપણને રસ પડે એવી બહુ જ સરસ વાતો થઈ છે. આની એક પોઝિટિવ અને નેગેટિવ શક્તિ છે અને પોઝિટિવ નેગેટિવ શક્તિને પણ આપણે એક મશીન એવી હોય છે એના દ્વારા જાણી શકીએ છીએ. એટલે ખરેખર આજે સૌને રસ પડે અને બધાને જ અનેક પ્રશ્નો હશે પણ સાહેબજી તમે અમને કહ્યું ને કે માનસ જાપથી સૌથી વધારે ફાયદો થાય છે એટલે અમારે એક સવાલ અહીંયા આવ્યો છે કે માનસ જાપ કેવી રીતે કરવાનો અને એની પ્રોસેસ શું છે. દેવાંશ ગાંધી આ સવાલ પૂછ્યો છે. માનસ જાપ ની અંદર મનના ઉપયોગ પૂર્વક નો જાપ થવો જોઈએ. માનસ જાપ એક પ્રકારના ધ્યાન સ્વરૂપ છે અને માનસ જાપ ની અંદર મન મન સતત એની સાથે જોડાયેલું જ રહે છે અને મનનો ઉપયોગ જેમાં આવે એ વધારે શક્તિશાળી બને છે. ધ્વનિનો ઉચ્ચાર કરવાનો હોતો નથી, મંત્રના ધ્વનિનો ઉચ્ચાર કરવાનો હતો મનમાં જેનું રતન ચાલે અને એની સાથે મનનો ઉપયોગ, મનનો ઉપયોગ તમે જેટલો વધારે રાખો એટલો માનસ જાપ વધારે થાય. જી સાહેબજી. ત્યાર પછી નિતલ બેને એક સવાલ પૂછ્યો છે, નિતલ કરીને છે એક સ્વાધ્યાય, એમને સવાલ પૂછ્યો છે કે યંત્ર કેવી રીતે ગણાય, યંત્રની આશાતના ન થાય તે ઘણા ભેગા થઈ ગયા હોય તો શું કેવી શું કરવું, કેવી રીતે ગણવા અને સાચવવા. યંત્ર ગણવાની વસ્તુ નથી, યંત્ર વસ્તુ રાખવાની વસ્તુ છે. યંત્ર ગણવાની વસ્તુ નથી, યંત્ર ની અંદર રહેલો જે મંત્ર છે ને એ ગણવાની વસ્તુ છે. એટલે જે નું યંત્ર હોય એ જે મંત્ર સંબંધી યંત્ર હોય એ મંત્રનો એ યંત્રની સામે જાપ કરવાનો હોય છે અને એના સંબંધી એનો જાપ કરે તો એ જે યંત્ર છે એને જાય થાય છે અને એ અંગેની જે પ્રક્રિયા છે ને એ આવતી આવતા શુક્રવારે જે એનો પ્રેક્ટિકલ બતાવવામાં આવશે ને ત્યારે એનું વધારે પ્રેક્ટિકલી વિશ્લેષણ કરવામાં આવશે, બતાવવામાં આવશે કે કઈ રીતે આ યંત્રને એનર્જાઇઝ કરી શકાય. એની સાથે જે ગુરુ વગેરે ગ્રહના જે નંગ છે એ નંગ રિયલ હોવા છતાં પણ એ નેગેટિવ એનર્જી વાળા હોઈ શકે અને એને પોઝિટિવ એનર્જી વાળા કઈ રીતે બનાવી શકાય, યંત્રોને સિદ્ધ કઈ રીતે કરી શકાય એ બધું બતાવવામાં આવશે. અને યંત્ર જે છે ને એ યંત્ર કોઈ પણ પ્રકારનું જે યંત્ર છે એ જેટલા ઓછા યંત્ર હોય ને એટલી વધારે એની ઇફેક્ટ સારી આવે. ઘણા બધા યંત્રો વધારે હોય તો એમાંથી એકેનો એકે યંત્રને બરાબર ફળ મળે નહીં, અથવા તો જેના પર વિધિ કરી હોય એ વિધિ વાળા યંત્રની એનર્જી પોઝિટિવ હોય અને વિધિ કર્યા વગરના યંત્રની નેગેટિવ એનર્જી હોય તો પેલા
પોઝિટિવ એનર્જી વાળા યંત્રની એનર્જી નેગેટિવ એનર્જી વાળું યંત્ર ખાઈ જાય, એટલે એનું કોઈ, એટલે યંત્ર ઘણા બધા વધારે રાખવા નહીં, એક કે બે યંત્ર થી વધારે યંત્ર રાખવા નહીં, કોઈ પણ એક પરંપરાનું એક એક જ યંત્ર રખાય, બે ત્રણ ચાર, ઘણા સ્ત્રી યંત્ર ત્રણ ચાર રાખતા હોય છે, પણ એ ત્રણ ચાર યંત્ર રાખવાનો કોઈ મતલબ નથી. સાહેબ છે. ત્યાર પછી અશોકભાઈ દફતરી આપણા એક સ્વાધ્યાય અમેરિકાથી જોડાયા છે, તેમનો એક પ્રશ્ન છે કે જે આપણે છે ઓમ, એટલે કે હરિઓમ, HRIM, હરિઓમ, ઓમ રીમ અરહમ, અને પછી જે આપણે છે ઓ AUM, OM જે છે તે, તો આજે છે અલગ અલગ, એનો આપણે મહત્વ જે શું છે? આ બધા બીજ મંત્ર કહેવામાં આવે છે, અને બીજ મંત્રની અંદર વિશિષ્ટ પ્રકારની, એના ધ્વનિની વિશિષ્ટ પ્રકારની શક્તિ હોય છે, એના ધ્વનિનું જ મહત્વ હોય છે, અને એની અંદર અમુક શક્તિને લગતા હોય છે. બીજ મંત્ર રીમ છે એ શક્તિ બીજ કહેવાય છે, ઓમ એ પ્રણવ મંત્ર કહેવાય છે, તે એ ઓમ એક જાતનો મંત્રાક્ષર છે, ને મંત્રાક્ષર ની અંદર સાથે એમને એ પણ સવાલ પૂછ્યો છે કે આપણે ઓમ ગ્રીમ જે છે એનો ઉચ્ચાર પણ તમે ઓલસો, એનો સાઉન્ડ પણ તમે કહેતા જાઓ તો. ઓમ નો સાઉન્ડ તો બરાબર છે, રીમ રીમ નો સાઉન્ડ ઘણા બધા જુદી જુદી રીતે કરતા હોય છે, જે સાચો ઉચ્ચાર છે રીમ એ પ્રમાણે કરવાનો હોય છે. ઓમ નો ઉચ્ચાર ઓમ, ઓમ ના ઉચ્ચાર ની અંદર અ આ ઈ ઉ અને મ એ રીતે પંચ પરમેશ્વરીને એમાં સમાવેશ થયેલો હોય છે, જૈન પરંપરા પ્રમાણે અને વૈદિક પરંપરા પ્રમાણે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ ત્રણનો એમાં સમાવેશ થયેલો હોય છે, એટલે જૈન પરંપરા અને વૈદિક પરંપરા બંનેની અંદર ઓમનું વિશિષ્ટ મહત્વ છે. આ બધા બીજ મંત્ર હોય છે, એ બીજ મંત્રનો કોઈ વિશેષ જેને કહીએ ને અર્થ હોતો નથી, બીજ મંત્ર મહત્વ હોય છે, એટલે ધ્વનિનું માત્ર મહત્વ છે. તો સાહેબ જી એનું પોતાનું બીજું કોઈ મહત્વ નથી, એટલે એ કોઈ અન્ય મંત્રના સપોર્ટ મહત્વ છે ને, એનું એના ધ્વનિનું જ મહત્વ છે. અહમ એ આદિ એમ તો બીજ મંત્ર છે, એવી રીતે સરસ્વતીનો બીજ મંત્ર અહીં આવશે, એની વાત આપણે આગલા સેશનમાં કરશું, પ્રેક્ટિકલ ચાલુ છે ને એ પહેલા બતાવશું. અશોકભાઈ હું માનું છું કે તમારા પ્રશ્નનો જવાબ મળ્યો હશે, છતાં પણ જો કોઈ વિશેષ પ્રશ્ન હોય તો તમે લખી લેશો તો સાહેબજી આવનારા વ્યાખ્યાનમાં ચોક્કસ એને આવરી લેશે. ઓકે, બસ સાહેબજી, તો આજે આટલા જ સવાલ છે. એક સવાલ સાહેબજી વોટ્સઅપ પર આવ્યો છે, જો તમારી પરવાનગી હોય તો લઉં. સાહેબજી સવાલ એવો પૂછાયો છે કે જે આ યંત્ર અને મંત્રની પરંપરા છે એ આપણે પોતાની પરંપરા છે કે આપણે અન્ય પરંપરામાંથી સ્વીકાર કરેલો છે? જૈન દર્શનને વિદ્યા પ્રવાદ નામનો નવમું જે પૂર્વ છે એ પૂર્વની અંદર આ મંત્ર યંત્રની પરંપરા હતી જ, અને પૂર્વની રચના ગણધર ભગવંતોએ કરેલી છે, એટલે જૈન પરંપરામાં વિદ્યાચારણ મુનિઓ હતા, અને એ વિદ્યાચારણ મુનિઓ પાસે આ મંત્રની પરંપરા હતી, 48,000 લબ્ધિ હતી. તો એક આપણી એક સરસ પરંપરા, અને એ પરંપરાનું જે આજનું મહત્વ છે, અને કોઈ પરંપરા પછીથી ઉછીનું નથી લીધું, જી આપણી પોતાની પરંપરા છે, એ રીતે બૌદ્ધની પોતાની પરંપરા છે, વૈદિકની પણ પોતાની પરંપરા છે, દરેકની પરંપરા અલગ અલગ છે. જ્ઞાની ગુરુ ભગવાન જયારે સાથે હોય ત્યારે આ રીતે જ વાત કરતા હોય છે કે આ આપણી પોતાની પરંપરા છે, અને એ રીતે અન્ય પરંપરા માટેનો પણ એમનું માન જુઓ. આ જે એમની અનેકાંત દ્રષ્ટિ છે ને સાહેબજીની, કે એમની પણ પોતાની પરંપરા છે ને આપણી પણ પોતાની પરંપરા છે, અને દરેક પરંપરાએ પોતાનો વિકાસ આ રીતે કર્યો છે. બહુ સરસ રીતે સાહેબજી આ તમે જવાબ આપ્યો છે આ પ્રશ્નનો, અને ખરેખર એક ખૂબ જ માન આપણને મનમાં થાય કે એક અન્યની પરંપરાને પણ એટલું જ ગૌરવ સાથે આપવાનું. આજે સાહેબજી આપણી સાથે આ યંત્ર અને મંત્રનો પહેલો ભાગ ખૂબ આપણને આખી થિયરી સમજાવી છે, અને આવનારા વ્યાખ્યાનમાં સાહેબજી આના પર વધુ પ્રકાશ પાડશે આવતા શુક્રવારે.
તો જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ અને અહીંયા સર્વ ઉપસ્થિત સ્વાધ્યાયીઓ વતી સાહેબજીને આપણે ખૂબ ખૂબ વંદન કરીએ છીએ, ત્રિકાળ વંદન કરીએ છીએ. સાહેબજી, તમે જે રીતે અમને જ્ઞાન આપો છો, તમે જે રીતે ખૂબ ધીરજપૂર્વક અમને શીખવાડો છો અને સતત 1.5 કલાક સુધી તમે અમારી સાથે રહીને અમને પ્રકાશ આપો છો, એના માટે અમે તમને જેટલી પણ વંદન કરીએ એટલા ઓછા છે. તો આજનું વ્યાખ્યાન આપણે અહીંયા સંપન્ન કરીએ સાહેબજી. સર્વમંગલ સર્વમંગલમંગલમ સર્વકલ્યાણકારમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સહસ્ર.